Good morning, students. I, Dhaval Sanghani, welcome you all in Saraswati Group of Education. Students, बधा मजामां ने? आपणे अत्यारे ग्रामर नो पोर्शन चाली रह्यो छे, एमां आपणे स्टडी करी रह्या छीए कंजक्शन एटले के संयोजको विशे. तो लास्ट लेक्चर मां आपणे संयोजक एटले शुं एनी डेफिनेशन जोई थी के बे वाक्यो, बे नाम के बे शब्द समूह ने जोड़वा माटे जे शब्द नो उपयोग करवामां आवे छे तेने कंजक्शन कहे छे. कंजक्शन एटले संयोजक, बराबर ने? पछी ते बे वाक्य केवा होय, सादा वाक्य होय, विरोधाभास दर्शावता वाक्य होय के कोई बे शब्द समूह होय एनु बॉन्डिंग करे, एनु जोड़ाण करे एने आपणे संयोजक कहीए छीए. आपणे केटला संयोजकोनो अभ्यास करवानो छे એ પણ મેં તમને ગયા લેક્ચરમાં માહિતી આપી. એનો ટર્ન બાય ટર્ન આપણે ચાર કન્જક્શનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ ગયા લેક્ચરમાં. એને ફરી યાદ કરી લઈએ. એન્ડ એટલે અને, એન્ડ એટલે અને. ફોર એક્ઝામ્પલ, એનું એક એક્ઝામ્પલ આપું તો કે સચિન ઇઝ અ ક્રિકેટર, રાહુલ ઇઝ અ ક્રિકેટર. તો આમાં કોમન શું થયું? તો ક્રિકેટર. તો આનું જોડાણ કેમ કરું? તો કે સચિન એન્ડ રાહુલ આ બે નામ છે. મેં તમને કીધું હતું ને કે બે નામ, બે શબ્દ સમૂહ કે બે વાક્યને જોડવા માટે સંયોજકનો ઉપયોગ થાય છે. તો અહીંયા સંયોજક શું થશે? એન્ડનો ઉપયોગ. તો કે સચિન એન્ડ રાહુલ આર ક્રિકેટર્સ, કારણ કે બે નામ થયા એટલે ઇઝનું શું થઈ ગયું? આર, અને ક્રિકેટનું ક્રિકેટર્સ. ત્યારબાદ આપણે ઓર એટલે અથવા, એટલે કે બે માંથી એક વિકલ્પની પસંદગી. મેં તમને ગુજરાતીમાં એક ઉદાહરણ આપ્યું હતું કે આપણી ઘરે કોઈ ગેસ્ટ આવે તો આપણે એને શું પૂછીએ? વુડ યુ લાઈક ડ્રિંક ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી લેશો? તો કે બે માંથી એક વિકલ્પની પસંદગી દર્શાવવા માટે આપણે ઓર નો ઉપયોગ કરીએ છીએ. થર્ડ આપણે જોયું હતું બટ. બટ એટલે પરંતુ, વિરોધાભાસ દર્શાવે છે. તેને સખત મહેનત કરી છતાં તે નાપાસ થયો, પરંતુ તે નાપાસ થયો તેમ પણ તમે બોલી શકો. તે પૈસાદાર છે છતાં ખુશ નથી. તે ગરીબ છે છતાં ખુશ છે. તો કે બે વાક્યોનો વિરોધ થયો. તે ગરીબ છે છતાં ખુશ છે, તો એનો વિરોધી થયો ને. કારણ કે ગરીબ છે, માણસ જે ગરીબ હોય એ દુઃખી જ હોય. કારણ કે બે ટાઈમ ભોજન માટે એને મહેનત કરવી પડે છે, જોબમાં ગોતવા માટે, જોબ કરવા જવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. તે ગરીબ છે છતાં ખુશ છે, તો એ વિરોધાભાસ વાક્ય છે. અને ફોર્થ આપણે જોયું હતું, એમાં ત્રણ કન્જક્શન હતા, બીકોઝ, સિન્સ અને એઝ. એટલે કે ત્રણેયનો મતલબ થતો હતો કારણ કે, બરોબર? તો બીકોઝ એટલે કે કારણ કે. કારણ કે એટલે શું? તો કારણ દર્શાવતા વાક્યો જે હોય એમાં આ કન્જક્શનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ ફોર્થ છે. ફિફ્થ આવશે, ફિફ્થ કન્જક્શન છે ધેરફોર. ધેરફોર એટલે એટલા માટે, તેથી, જેથી, અને સો એટલે તેથી ને જેથી. આ બે કન્જક્શનનો મીનિંગ એક જ થાય છે. ધેરફોર એટલે કે એટલા માટે, તેથી અને જેથી, અને સો એટલે તેથી અથવા જેથી. એની ડેફિનેશન જોઈએ તો આ બંને પરિણામ દર્શક સંયોજકો છે જે પરિણામ દર્શાવતા વાક્યને મૂળ વાક્ય સાથે જોડે છે. ફરીવાર ડેફિનેશન વાંચીએ કે આ બંને પરિણામ દર્શક સંયોજકો છે, એટલે કે પરિણામ દર્શાવે છે. વાક્ય, પહેલું વાક્ય છે એના અનુસંધાને શું પરિણામ આવ્યું, બરોબર? એને સખત મહેનત કરી તો એ શું એનું પરિણામ આવ્યું, તે પાસ થયો કે નાપાસ થયો, એ પરિણામ દર્શક સંયોજક છે જે પરિણામ દર્શાવતા વાક્યને મૂળ વાક્ય સાથે જોડે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. હી વોઝ ટોકિંગ લાઉડલી ઇન ધ ક્લાસ, ધ ટીચર પનિશ્ડ હિમ. હી ટોકિંગ લાઉડલી ઇન ધ ક્લાસ, તે, હી એટલે એક છોકરાની વાત થઈ છે, એક સ્ટુડન્ટની વાત થઈ છે. હી વોઝ ટોકિંગ લાઉડલી ઇન ધ ક્લાસ, તે વર્ગમાં મોટેથી વાતો કરી રહ્યો હતો. ધ ટીચર પનિશ્ડ હિમ, શિક્ષકે તેને સજા કરી. હિમ એટલે કોને? તે સ્ટુડન્ટને. ફરીવાર, હી વોઝ ટોકિંગ લાઉડલી ઇન ધ ક્લાસ, તે વર્ગમાં મોટેથી વાત કરતો હતો. ધ ટીચર પનિશ્ડ હિમ, શિક્ષકે તેને સજા કરી. હવે આને આપણે જોડીને વાત કરીએ. હી વોઝ ટોકિંગ લાઉડલી ઇન ધ ક્લાસ,
Therefore, the teacher punished him. તે વર્ગમાં મોટેથી વાતો કરી રહ્યો હતો. લાઉડલી એટલે મોટેથી, ટોકિંગ એટલે વાતો કરવી. ઇન ધ ક્લાસ ધેરફોર, ધેરફોર એટલે એટલા માટે અથવા તેથી, ટીચરે તેને સજા કરી. તે વર્ગમાં મોટેથી વાતો કરી રહ્યો હતો તેથી શિક્ષકે તેને સજા કરી. તો પરિણામ આવ્યું ને, શોનું પરિણામ? તો કે વાતો કરતો હતો એનું પરિણામ શું આવ્યું? તો કે સજા કરવી. ઓકે, સેકન્ડ જોઈએ. He was six number છે, દો અને તો પણ છતાં પણ, although અને તેમ છતાં, છતાં પણ, આ બંનેનું ક્યાં ઉપયોગ થશે એ આપણે જોઈએ. દો અને although બંને એકબીજાને બદલે વાપરી શકાય છે, alternative એનો ઉપયોગ તમે કરી શકો છો. બટ ની જેમ જ વિરોધાભાસ વાળા વાક્યને મૂળ વાક્ય સાથે જોડવા માટે થાય છે. આપણે જે ત્રીજું સંયોજક જોયું, બટ એનો જે યુઝ હતો, એનો જે ઉપયોગ હતો, એ જ રીતે ધો અને ઓલ્ધોનો પણ ઉપયોગ શું છે? તો કે વિરોધાભાસ વાળા વાક્યને, વિરોધાભાસ વાળા એટલે ઓપોઝિટ સેન્ટેન્સને તે મૂળ વાક્ય એટલે કે મૂળ સેન્ટેન્સ સાથે કનેક્ટ કરે છે. ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મુકાય છે. ક્યાં મુકાય છે? ધો અને ઓલ્ધો વાક્યની બિગેનિંગમાં એટલે કે શરૂઆતમાં મૂકવા આવે છે. રાહુલ વોક્ડ ફાસ્ટ, રાહુલ વોક્ડ ફાસ્ટ, હી ડીડ નોટ રીચ ઇન ટાઈમ. રાહુલ ઝડપથી ચાલ્યો, હી ડીડ નોટ રીચ ઇન ટાઈમ, તે સમયસર પહોંચી ન શક્યો. તો રાહુલ વોક્ડ ફાસ્ટ, હી ડીડ નોટ રીચ ઇન ટાઈમ. રાહુલ વોક્ડ ફાસ્ટ, હવે જો આ ધોથી શરૂઆત નથી કરવાની, મીન્સ કે ગુજરાતી કરો ત્યારે, કે રાહુલ ઝડપથી ચાલ્યો હતો છતાં પણ, તેમ છતાં પણ તે સમયસર પહોંચ્યો નહીં. ઓલધો રાહુલ વોક્ડ ફાસ્ટ, હી ડીડ નોટ રીચ ઇન ટાઈમ. આનો પણ એ મીનિંગ થશે કે રાહુલ ઝડપથી ચાલ્યો. શું કામે ચાલ્યો? તો કારણ કે વોક્ડ છે, પાસ્ટ ટેન્સ છે. રાહુલ ઝડપથી ચાલ્યો પરંતુ તે સમયસર પહોંચ્યો નહીં. એ ડીડ છે એટલે આ રીચ નું રીચ રહેશે, રીચ્ડ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ કન્જક્શન નંબર 5 ધેરફોર અને સો, અને કન્જક્શન નંબર 6 ધો અને ઓલધો આપણે જોયું. હવે આપણે આગળના કન્જક્શનનો વિગતવાર અભ્યાસ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આપણે જોયું, હવે જોવા જઈએ છીએ અધરવાઇઝ એટલે કે નહીતર, અને ધેટ એટલે એમ, કે અથવા એ. હવે જે સંયોજકો છે એ બહુ જ ઉપયોગી સંયોજકો છે. હું તમને 10th લેવલની વાત કરું છું, 10th બેઝની વાત કરું છું. હવે જે સંયોજકો આવશે એ ખૂબ જ યુઝફુલ સંયોજકો છે, કન્જક્શન છે, એટલે ખાસ એનું ઇમ્પોર્ટન્ટ છે સ્ટડીમાં, આગળ ફર્ધર સ્ટડી માટે. તો ખાસ ધ્યાન આપજો. અધરવાઇઝ એટલે નહીતર અથવા નહીં તો. કોઈ ક્રિયા કરવામાં નહીં આવે તો તેના પરિણામ સ્વરૂપે બીજી ક્રિયા થશે તેવું દર્શાવવા માટે આ સંયોજકનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ ક્રિયા કરવામાં નહીં આવે, એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા તમને કોઈ સૂચન કરવામાં આવે, બરાબર, કે તમારા શિક્ષક દ્વારા તમને એમ કહેવામાં આવે કે આ હોમવર્ક તમારે પૂરું કરવું પડશે, અધરવાઇઝ આઈ વિલ પનિશ યુ, બોલીએ છીએ ને, ડુ યોર હોમવર્ક એટલે કે તમારું ગૃહકાર્ય કમ્પ્લીટ કરો, અધરવાઇઝ આઈ પનિશ યુ, તો તેના પરિણામ સ્વરૂપે બીજી ક્રિયા થશે તેવું દર્શાવવા માટે આ સંયોજક વપરાય છે. એટલે કે આ કાર્ય તમે નહીં કરો તો એના પરિણામ સ્વરૂપે, એટલે કે ટૂંકમાં કોઈ એક્શન લેવામાં આવશે. સમજાય છે ને મારી વાત? કે તમને જે આપેલો ટાસ્ક છે એ કમ્પ્લીટ નહીં થાય તો ઉપરી લેવલ એટલે કે જે મેન વ્યક્તિ હોય છે એના દ્વારા કંઈક એના પ્રતિક્રિયા રૂપે કોઈ એક્શન લેવામાં આવશે એવું દર્શાવવા માટે આ સંયોજક અધરવાઇઝનો ઉપયોગ થાય છે. આ પ્રકારની વાક્ય રચનામાં સામાન્ય રીતે મૂળ વાક્ય આજ્ઞાર્થ અથવા વિનંતી દર્શક હોય છે. આજ્ઞાર્થ અથવા વિનંતી દર્શક હોય છે. આજ્ઞાર્થ એટલે કોઈ આજ્ઞા આપવી, વિનંતી કરવી. બીજું વાક્ય ભવિષ્યકાળનું હોય છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ વર્ક, તો એ ક્યુ થયું? વિનંતી થઈ ને, વિનંતી દર્શાવે છે ને કે મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કરો. અને બીજું વાક્ય કેવું હશે? ભવિષ્યકાળનું. ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ. મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કરો. ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ. હવે એને જોડીએ આપણે,
ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ નું ગુજરાતી શું થશે કે તે સમયસર પૂરું નહીં થાય તો કે પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ વર્ક અધરવાઇઝ ઇટ વિલ નોટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ મને આ કાર્યમાં મદદ કરો નહીતર જે આપેલ સમય છે એ સમય મર્યાદામાં આ કાર્ય પૂરું થશે નહીં એવું દર્શાવવા માટે આ વાક્ય એટલે કે અધરવાઇઝ સંયોજકનો ઉપયોગ કર્યો છે તો અધરવાઇઝ સંયોજકનો ઉપયોગ આપણે કઈ રીતે કર્યું તો કે પહેલું વાક્ય કેવું હોય વિનંતી દર્શક હોય આજ્ઞાર્થ હોય આ વિનંતી છે કે પ્લીઝ હેલ્પ મી ઇન ધીસ વર્ક એટલે કે મને આ કામમાં મદદ કરો નહીતર અધરવાઇઝ ઇટ વિલ બી નોટ ફિનિશ્ડ ઇન ટાઈમ તે સમય મર્યાદામાં પૂરું થશે નહીં જે આપેલ ટાસ્ક છે આપેલ જે ટાઈમ લિમિટ છે એમાં આ કાર્ય પૂરું થશે નહીં એટલે અધરવાઇઝ વડે આપણે એને કનેક્ટ કર્યું નેક્સ્ટ જોઈએ આપણે ધેટ ધેટ એટલે એમ કે અથવા એ સામાન્ય રીતે ધેટનો ઉપયોગ પહેલું પહેલું પહેલા એવા શબ્દો માટે થાય છે આપણે ધીઝ એટલે નજીકની વસ્તુ દર્શાવવા માટે અને ધેટ એટલે દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે ત્રીજા ચોથા ધોરણમાં ચિત્ર પિક્ચર સાથે આ સંયોજકને શીખી ગયા છે ખ્યાલ છે ને ધીઝ ઇઝ અ બલૂન ધેટ ઇઝ અ બલૂન એટલે કે ફુગ્ગો નજીક હોય તો ધીઝ ઇઝ કહેવાય આ ફુગ્ગો છે અને ફુગ્ગો દૂર હોય બલૂન તો આપણે કહીએ છીએ ધેટ ઇઝ અ બલૂન પહેલો ફુગ્ગો છે બરોબર તો નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝ આપણે ઉપયોગ કરતા હતા અને દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરતા હતા પણ અહીંયા સંયોજક તરીકે ધેટને લેવું છે તો એનો ઉપયોગ થશે એમ કે અથવા એ એની ડેફિનેશન જોઈએ તો સામાન્ય રીતે ધેટનો ઉપયોગ પહેલું પહેલું પહેલી એવો થાય છે આપણે હમણાં જોયું પરંતુ ઘણીવાર તેનો ઉપયોગ બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે થાય છે ઘણીવાર ધેટનો ઉપયોગ જે છે એ બે વાક્યોને જોડવા માટે એટલે કે કન્જક્શન કનેક્ટ કરવા માટે થાય છે યુ શુડ નો ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો યુ શુડ નો ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ યુ શુડ નો એટલે તમે જાણો છો ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ કે અંગ્રેજી છે ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ આ ધ મોસ્ટ શું છે તો કે સુપરલેટિવ ડિગ્રી દર્શાવે છે કઈ ડિગ્રી દર્શાવે છે સુપરલેટિવ ડિગ્રી તો કે તમે જાણો છો કે અંગ્રેજી છે કેવી છે સર્વશ્રેષ્ઠ એટલે કે ખૂબ જ ઉપયોગી ભાષા છે લેંગ્વેજ એટલે ભાષા હવે એને આપણે કનેક્ટ કરીએ તો યુ શુડ નોટ ધેટ ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ લેંગ્વેજ તમે જાણો છો કે એન્ક્યુ સંયોજક આવ્યું કે શું આવ્યું કે તમે જાણો છો કે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી છે એ બહુ જ ઉપયોગી ભાષા છે આઈ હોપ મને આશા છે યુ વિલ લર્ન ઇંગ્લિશ તમે અંગ્રેજી ભણી શકશો શીખી શકશો આઈ હોપ ધેટ યુ વિલ લર્ન ઇંગ્લિશ મને આશા છે કે તમે અંગ્રેજી સારી રીતે લર્ન કરી શકશો ભણી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા સંયોજકો જોઈએ ફરી વખત યાદ કરી લઈએ તો કે એન્ડ એટલે અને ઓર એટલે બે માંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી બટ એટલે કે વિરોધાભાસ દર્શાવે છે પરંતુ ત્યારબાદ બીકોઝ સિન્સ અને એસ આ ત્રણેયનો ઉપયોગ શું થતો હતો કારણ કે ત્યારબાદ આપણે અધરવાઇઝ અત્યારે અને ધેટ અધરવાઇઝ અને ધેટ એની પહેલા ક્યાં જોયા હતા ધો અને ઓલધો હજી આપણે આ સેશનમાં બે હજી સંયોજક એટલે કે કન્જક્શન વિશે આગળ અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું કન્જક્શન એટલે કે સંયોજકનો અભ્યાસ કરીએ એ છે ઇફ ઇફનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે શું ખ્યાલ આવ્યો જો તો જો અને તો એટલે શું થયું કન્ડિશન કન્ડિશન એટલે શરત એટલે કે ઇફ કન્જક્શન છે એ શરત દર્શક કન્જક્શન છે તમને જોતા જ ખ્યાલ આવી ગયો હશે જો તમે આમ કરશો તો હું તમને આમ આપીશ એટલે શું થયું એક કન્ડિશન મૂકી એક શરત તમારા સમક્ષ મૂકી જેથી આ વાક્ય છે કન્જક્શન છે ઇફ એ શરત દર્શક કન્જક્શન કહેવાય છે આ સંયોજકનો ઉપયોગ શરત દર્શાવવા વાક્યોને જોડવા માટે થાય છે આ સંયોજકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે શરત દર્શાવતા વાક્યોને જોડવા માટે થાય છે જે વાક્ય છે બે વાક્યો હોય એક કામ આપ્યું હોય અને બીજું વાક્ય એ કામ કરશો તો શું આપીશ એના વિશે હોય તો એ બે વાક્યોને કનેક્ટ કરવા માટે ઇફ સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે ઇફ હકારાત્મક અર્થ સૂચવે છે એટલે કે પોઝિટિવ આપણે પોઝિટિવ
ख्याल आए त्यारे इफ वापरवामां आवे छे। सामान्य रीते ते वाक्यनी शरूआतमां आवे छे। घणीवार बने छे एवुं के क्यो शब्द कंजक्शन छे, आपणे हमणां जोयुं, आपणे आगळ जोयुं एंड बट ओर, आ बधा वाक्योने बे वाक्योने जोड़वा माटे, एटले के वाक्योनी वच्चे आ संयोजको आवता हता। पण इफ संयोजक जे छे ए वाक्यनी शरूआतमां आवशे, जेम आपणे धो अने ओल्धोमां आपणे જોઈ ચૂક્યા છીએ, તે ઉપરાંત સિન્સમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ। ફરીવાર જોઈએ તો કે ઇફ એટલે કે જો તો, આ સંયોજકનો ઉપયોગ શરત દર્શાવતા વાક્યને જોડવા માટે થાય છે, એટલે કે કન્ડિશનલ વાક્ય હોય એમાં આ સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે। ઇફ હકારાત્મક અર્થ સૂચવે છે, એટલે કે પોઝિટિવ છે, સામાન્ય રીતે તે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે, એટલે કે ઇફ છે સામાન્ય રીતે વાક્યની સ્ટાર્ટમાં એટલે કે બિગિનિંગમાં આવે છે। એક્ઝામ્પલ જોઈએ, યુ ગીવ મી યોર વર્ક, આઈ શેલ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ। યુ ગીવ મી યોર વર્ક, તમે તમારું કામ મને આપો, આઈ શેલ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ, તો હું તમને એક સુંદર મજાની ભેટ આપીશ। નાઇસ ગિફ્ટ એટલે સુંદર ભેટ આપીશ, ઇનામ આપીશ। એટલે હવે આને આપણે જોડીએ તો કે ઇફ યુ ગીવ મી યોર બુક, તમે તમારી બુક મને આપશો, I shall give you a nice gift, તો હું તમને એક સુંદર મજાની શું આપીશ, ભેટ આપીશ, ઇનામ આપીશ। રાહુલ પ્લેઝ વેલ, હી વિલ બી સિલેક્ટેડ એઝ કેપ્ટન, એટલે કે રાહુલ પ્લેઝ વેલ, જો રાહુલ સારું રમશે, અને વાક્ય તો આવું જ બનશે ને, આપણે સાદા વાક્યને ગુજરાતી તરીકે જોઈએ તો રાહુલ પ્લેઝ વેલ, રાહુલ સારું રમે, હી વિલ બી સિલેક્ટેડ એઝ કેપ્ટન, તો કેપ્ટન તરીકે સિલેક્ટ થશે। ઇફ રાહુલ પ્લેઝ વેલ, જો રાહુલ સારું રમશે તો ટીમમાં તે કેપ્ટન તરીકે પસંદગી પામશે। આગળ જોઈએ તો નેગેટિવ, જેમ ઇફના આપણે પોઝિટિવ વાક્યો જોયા, એમ આપણે નેગેટિવ એનું કેવી રીતે કન્જક્શનમાં ઉપયોગ કરી શકીએ એ જોઈએ આપણે। કે યુ ડોન્ટ ગીવ મી યોર બુક, આઈ શેલ નોટ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ, એ પોઝિટિવમાં હતું એજ જુઓ શું ફેરફાર થયો, કે યુ ગીવ મી યોર બુક એની જગ્યાએ યુ ડોન્ટ ગીવ મી યોર બુક, શું મૂક્યું આપણે, ડુ નોટ। પછી આઈ શેલ નોટ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ, તો એનું મૂળ સેન્ટેન્સ શું હતું, આઈ શેલ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ, તો અહીંયા શું મૂક્યું, સેલ અને ગીવ ની વચ્ચે નોટ મૂક્યું। તો હવે વાક્ય વાંચો, યુ ડોન્ટ ગીવ મી યોર બુક, જો તમે તમારી બુક મને નહીં આપો, આઈ શેલ નોટ ગીવ યુ અ નાઇસ ગિફ્ટ, તો હું તમને સુંદર મજાની ભેટ નહીં આપું। If you don't give me your book, I shall not give you a nice gift. આ સામાન્ય છે, ખાલી આગળ if મૂકવાનું, બાકી બધું જ એમનેમ રાખવાનું। હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફૂલ સ્ટોપ છે, જ્યારે તમારે ક્વેશ્ચન વાળું વાક્ય હશે અહીંયા ફૂલ સ્ટોપ હશે, તમારે શું મૂકવાનું છે, એ બે વાક્યને જોડવા માટે કોમા, શું મૂકવાનું છે, કોમા। ઓકે, તો કે if you don't give me your book, જો તમે તમારી બુક મને નહીં આપો, I shall not give you a nice gift, તો હું તમને સુંદર મજાની ભેટ નહીં આપો। આ ઉપરાંત ભૂતકાળના સમયની શક્યતા દર્શાવવા માટે ઇફ વપરાય છે। ત્યારબાદ ઇફનો બીજો ઉપયોગ શું છે, તો કે ભૂતકાળના સમયની શક્યતા દર્શાવવા માટે, તો કે ઇફ છે એ ભૂતકાળના સમયને પણ દર્શાવે છે। ઇફ સી હેડ ગોટ ધ ફર્સ્ટ રેન્ક, ધ પ્રિન્સિપલ વુડ હેવ પ્રેઇઝ્ડ હર, જો તેણીએ પહેલો નંબર મેળવ્યો હોત, પ્રાપ્ત કર્યો હોત, તો પ્રિન્સિપાલે તેના વખાણ કર્યા હોત, તો શું થયું, તો કે ભૂતકાળ થયો, તેણીનો પહેલો નંબર જો આવ્યો હોત તો પ્રિન્સિપાલે તેના આખા વર્ગની સમક્ષ, આખા ક્લાસની સમક્ષ કે આખી સ્કૂલની સમક્ષ એના વખાણ કર્યા હોત। ઇફ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, હી કુડ સેવ ધ પેશન્ટ, ઇફ ધ ડોક્ટર કમ ઇન ટાઈમ, જો ડોક્ટર સમયસર આવ્યા હોત તો He could save the patient. તેણે દર્દીને બચાવી લીધો હોત, એટલે કે ડોક્ટર જો સમયસર આવી ગયા હોત, ભૂતકાળની વાત છે, દર્દી એક્સપાયર થઈ ગયો છે, પણ જો ડોક્ટર સમયસર આવી ગયા હોત તો આ દર્દીને સારી એવી ટ્રીટમેન્ટ મળી ગઈ હોત। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કયા કયા કન્જક્શનનો યુઝ શીખાતા, તો કે ધેરફોર, ધો, ઓલધો, ધેટ અને ઇફ, આ કન્જક્શન જે હતા એનો અભ્યાસ આપણે કર્યો। ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ, તો કે એન્ડ એટલે અને, ઓર એટલે બેમાંથી એક પણ વિકલ્પની પસંદગી, બટ એટલે પરંતુ,
ત્યારબાદ દો બોલતો એટલે કે તેમ છતાં પણ ધેટ એટલે તે ઇફ એટલે જો તો જે શરત દર્શક સંયોજક છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને બરોબર બધું સમજાઈ ગયું હશે આ સેશનના અંતે આજે જે શીખવાડવામાં આવેલ છે અને પહેલા શીખેલા છે એની મિક્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે જે તમારે તમારી CW માં નહીં પરંતુ HW માં એકવાર સારા અક્ષરે ગુડ હેન્ડરાઇટિંગ સાથે કમ્પ્લીટ કરવાની રહેશે થેન્ક યુ